नमस्ते विद्यार्थी मित्रों, शिक्षा भारती चैनल में तमारू खूब खूब स्वागत है। आज आप धोरण 9 में पहली जे काव्य है ते आपणे जोवाना छे, गुजराती विषय बराबर। सांज समय शामळियो, शामळियो एटले आपणे खबर छे मित्रों के शामळियो नाम जे छे ए कृष्ण भगवान ने वालथी दुलारथी प्रेमथी बोलावामां आवे छे मित्रों। अने आ जे काव्यनी रचना छे ए नरसिंह मेहताए, भक्त नरसिंह मेहता, आदिकवि नरसिंह मेहताए करेली छे मित्रों। आपणे जोवानुं छे के आ काव्यमां एटले के आ पदमां जे भक्तिपद छे तेमां नरसिंह मेहताए भगवान कृष्ण माटे जे वात करी छे ते बहु सुंदर तेमना स्वरूपनुं वर्णन करवामां आव्युं छे मित्रों। अहींया भक्त नरसिंह मेहता ए पोते जाते स्वयं कृष्ण भगवानना खूबज भक्त हता अने तेमणे घणा ज बधा एवा पदोनी रचना करेली छे भगवान कृष्णनी भक्तिमां। तो मित्रों आजे आपणे जे जोवानुं छे ते अहींया आ काव्यनो जे साहित्य प्रकार छे ए छे भक्तिपद। तेमना रचयिता छे आदिकवि श्री नरसिंह मेहता। मित्रों तो आपणे जोईशुं काव्यभणी बराबर छे। सौ प्रथम आपणे तेमनो टूंकमां परिचय मेळवीशुं कविश्रीनो अने त्यार पछी थोड़ूक काव्यनी समजूती लईशुं अने त्यार पछी आपणे सीधा स्वाध्याय तरफ जईशुं। मित्रों आपणे जे जोवानुं छे ए आ काव्यनी अंदर जे वात करी छे भक्तिपदमां तेमना जे रचयिता जे छे नरसिंह मेहता आश्रे 15મા શતકમાં તેઓ થઈ ગયા છે। તેઓ ભાવનગર પાસેના તળાજા ગામના વતની હતા, તેમનો જન્મ ત્યાં થયો તેવું મનાય છે। તેમનું બાળપણ જૂનાગઢમાં વીત્યું, તેમને ગુજરાતી ભાષાના આદિકવિનું બિરુદ મળેલ છે। આદિકવિ એટલે પ્રથમ કવિ। હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલા, ભક્તિબોધ વગેરેના પદોમાં તેમની કવિતા મળે છે। ઝૂલણા છંદમાં નરસિંહના પ્રભાત્યા આજે પણ લોકકંઠે ગવાય છે। હાર, હુંડી, મોસાળું, વિવાહ અને શ્રાદ્ધ એમના આત્મવૃત્તાંતના પદો છે। નરસિંહ મહેતાના પદોમાં આધ્યાત્મની ઊંચાઈ જોવા મળે છે। મિત્રો આપણે જે જોવાનું છે હવે આ કાવ્યની થોડીક ટૂંકમાં માહિતી જે અહીં આપેલી છે, આપણા પુસ્તકમાં આપેલી છે। જો તમારી પાસે પુસ્તક હોય તો તમે પુસ્તક લઈને બેસી શકો છો અને જો ન હોય તો તમે PDF ફાઇલ નેટ પરથી ડાઉનલોડ કરી શકો છો। અને મિત્રો સાથે સાથે તમે નોટ અને પેન લઈને પણ બેસજો, કેમ કે અહીંયા આપણે સ્વાધ્યાય સોલ્વ કરાવવાના છે, ફૂલ સોલ્યુશન, ફૂલ સિલેબસ અને ફૂલ સોલ્યુશન રહેશે આપણી આ ચેનલમાં, ઠીક છે। ધોરણ 9નું પણ, ધોરણ 8માં પણ સોલ્યુશન ચાલુ જ છે સ્વાધ્યાયના અભ્યાસના, અને હવે આપણે આજે લાવ્યા છે તે ધોરણ 9નું એ સોલ્યુશન છે। મિત્રો આપણે જોઈશું કે કાવ્યની થોડીક જે ટૂંકમાં માહિતી આપેલી છે તે આપણે જોઈશું। સાંજ સમયે શામળ્યો, કૃષ્ણના મધુર રૂપ વર્ણનનું ગીત કાવ્ય છે। સાંજના સમયે ગાયોનું ધણ ગામ તરફ પાછું ફરતું હોય એવે સમયે શામળ્યો એટલે કે કૃષ્ણ વૃંદાવનથી આવતો હોય એવા વર્ણનથી કાવ્યની શરૂઆત થાય છે। મુકુટ, કાનના કુંડળ, પીતાંબર અને ફૂલની પછડી ધારણ કરેલા કૃષ્ણ ચંદનની જેમ મહેકે છે। કૃષ્ણના રૂપની આવી શોભા વર્ણવવા માટે નરસિંહ મહેતા જુદી જુદી ઉપમાઓ પ્રયોજે છે, જેમ કે તારાઓની વચ્ચે જેમ ચંદ્ર શોભતો હોય, સોના વચ્ચે હીરો શોભે, એમ ગોવાળો વચ્ચે ગિરિધર શોભી રહ્યા છે। છેલ્લી બે પંક્તિઓમાં સુંદર મધુર કૃષ્ણ પર ભક્ત નરસિંહ મહેતા કેવી રીતે વારી જાય છે એ વાત એ ભાવ શૃંગારિક રીતે વ્યક્ત થયો છે। આવા વાલા શુભકારી રસિક કૃષ્ણ વગર રહી શકાય એમ નથી, એને વારંવાર નિરખતા રહેવાના ભાવ સાથે આ કાવ્ય પૂરું થાય છે મિત્રો। મિત્રો આપણે જોઈશું હવે થોડુંક કાવ્ય તરફ, કાવ્યમાં જે આપણને સમજાવ્યું છે એ શબ્દો દ્વારા આપણે જોઈશું। બહુ સુંદર શૈલી છે તેમની, જે શબ્દશૈલી છે એ ખરેખર જ તેમાં ભક્તિ દેખાઈ આવે છે મિત્રો। તો આપણે જોઈશું કે સાંજ સમે શામળ્યો વાહલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે। બહુ સુંદર કાવ્ય છે મંત્રો। અહીંયા શું કહ્યું છે કે સાંજના સમયે શામળિયો જે છે તે વૃંદાવનથી આવી રહ્યો છે
અને આગળ આગળ ગોધન એટલે કે ગાયોનું ધણ ચાલી રહ્યું છે, જઈ રહ્યું છે, અને પાછળ ગોવાળિયાઓ આવી રહ્યા છે અને મનમાં મનમાં મોહ ઉપજાવી રહ્યા છે. વચ્ચે જે કૃષ્ણ છે તેઓ શોભી રહ્યા છે. મોર મુકુટ શિર સુંદર ધર્યો, કાને કુંડળ લહેકે, પહેર્યા પિતાંબર ફૂલની પછેડી, ચુઆ ચંદન મહેકે. મિત્રો, બહુ સુંદર અહીંયા જે રૂપનું વર્ણન કર્યું છે નરસિંહ મહેતાએ તેમના પોતાના શબ્દોમાં, ભાવ વિભોર થઈ જવાય છે. તેઓ પોતે પણ ભાવ વિભોર થઈ જાય છે અને બીજાને પણ ભાવ વિભોર કરી દે છે આવી રચનાઓથી. તો કહ્યું છે કે અહીંયા મોર મુકુટ શિર સુંદર ધર્યો. મોર મુકુટ આપણે જાણીએ જ છીએ કે ભગવાન કૃષ્ણનું પહેલું જ જે પ્રિય છે તે શું છે? મોર મુકુટ. મોર મુકુટ તેમના મસ્તક પર શોભી રહ્યું છે. કાને કુંડળ શોભી રહ્યા છે, લહેકી રહ્યા છે, એટલે કે લટકી રહ્યા છે, શોભી રહ્યા છે તેનાથી. અને તેમણે પિતાંબર ધારણ કરેલું છે. પિતાંબર એટલે શું મિત્રો? અહીંયા સમાસ બનશે, આપણે આગળ જોઈશું, પરંતુ અહીંયા સંધિ પણ થાય છે અને સમાસ પણ થાય છે. પિતાંબર એટલે કે પીળું વસ્ત્ર, ફૂલની પછેડી એટલે કે ફૂલની ચાદર ઓઢેલી છે, અને ચુવા ચંદન મહેકે, એ જે ચાદર ઓઢી છે તેમાં સુંદર મજાનું ચુવા ચંદન એટલે કે સુખડ ચંદનની મહેક આવી રહી છે એમાંથી. તારા મંડળમાં જેમ શશિયર શોભે, હેમે જડિંગ હીરો, તેમ ગોવાળમાં ગિરિધર શોભે, હરિહરધરનો વીરો. મિત્રો, અહીંયા કહ્યું છે કે તારામંડળમાં જેમ શશિયર શોભે, તારામંડળ એટલે આકાશનું જે તારામંડળ છે, તારાઓમાં જેવી રીતે ચંદ્ર શોભી રહ્યા છે તેવી જ રીતે હેમે જડિંગ હીરો, સોનામાં હીરો શોભી રહે છે. આપણે સોનાની વીંટી જોઈ છે, વીંટીમાં સોનાની જે વીંટી બનાવેલી હોય એમાં જે હીરો છે એ કેવો શોભી રહે તેવી રીતે. તો શું કહ્યું છે અહીંયા? એ સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝળકે એમ ગુવાળોની વચ્ચે ગિરિધર ભગવાન કૃષ્ણ શોભી રહ્યા છે. અને બીજી પણ અહીંયા એક ઓળખ એવી આપી છે, હળિહળધરનો વીરો. હરિહળધર, હરિ એટલે ભગવાન કૃષ્ણ, હળધર એટલે હળ હાંકનાર. કોણ છે મિત્રો? બલરામજી, તેમના મોટા ભાઈ, તેઓ ભાઈ છે. વાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું, મંડું તે ધસ્યું મારું, આળ કરી આ લિંગન દીધું, તનમન મુખ પર વારું. વાલાજીનું જે રૂપનું સૌંદર્ય જે છે એ હૃદયમાં, નરસિંહ મહેતાજીના હૃદયમાં વસી ગયું છે. અને જાણે કે તેમના મનમાં મળવાની એવી ચાહના છે, એવી ઈચ્છા છે. મને વહાલથી ભેટ્યા એટલે કે તેમને એવી ભાવના એવી થાય છે કે વહાલાજીનું આ જે રૂપ જે છે મારા હૃદયમાં વસ્યું છે અને મળવા મારું મન તેમને વેગથી દોડી રહ્યું છે. વહાલાજીનું રૂપ મહાશુભકારી, રસિયા વીણ કેમ રહીએ, વીણ એટલે કે વગર, નરસૈયાચા સ્વામીની શોભા, નિરખી નિરખી હરખીએ. વહાલાજીનું રૂપ અતિ સુંદર કલ્યાણકારી છે. વહાલાજીનું રૂપ છે એ કેવું છે? કલ્યાણકારી છે. આવા રસિયા વગર કેવી રીતે રહેવાય, કેવી રીતે જીવાય? નરસિંહજીના આ જે સ્વામી જે છે તેમનું રૂપના સૌંદર્યની શોભા જ એવી સુંદર છે કે વારંવાર તેમને નિરખવાની જ ઈચ્છા થયા કરે મનમાં. જાણે કે એમનું મન, એમના મનમાં, એમના હૃદયમાં જે કૃષ્ણ વસ્યા છે તેમને જોઈને તેમને એમનું હૃદય જે છે તે હરખાય છે, મલકાય છે. મિત્રો, તો આ રીતે છે એની કાવ્ય પંક્તિની બધી સમજ. ઠીક છે મિત્રો, હવે આપણે જોઈશું સ્વાધ્યાય તરફ. તે પહેલાં આપણે સમાનાર્થી શબ્દ જોઈશું. આપેલું છે જે રીતે પુસ્તકમાં તે આપણે યાદ રાખવાનું છે મિત્રો, કેમ કે એક એક માર્કના આપણને સમાનાર્થી શબ્દો બોર્ડમાં પૂછાય છે. ત્યાર પછી આપણે જોઈશું વિરુદ્ધાર્થી શબ્દ, એ પણ એક માર્કનો પૂછાય છે, અને તળપદા શબ્દો એ પણ એક એક માર્કના પૂછાય છે. અને આ ખૂબ જ મહત્ત્વના છે, વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ બોર્ડમાં ખાસ બધું પૂછાતું જ હોય છે. આપણે દરેક ચેપ્ટરમાં જેમ જેમ આગળ વધશું એમ એમ આપણે જોતા જઈશું. ગોધન એટલે ગાયરૂપી ધન, અહીં ગાયોનું ધન. કુંડળ એટલે કાને પહેરવાનું ઘરેણું. પિતાંબર, આ બહુ જ મહત્ત્વનું છે મિત્રો, આ ટીક કરી રાખજો. આ પૂછાશે સમાનાર્થીમાં પૂછાશે, અથવા તો તમને સમાસમાં પૂછાશે, અથવા તો શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પણ પૂછાય છે અને સંધિ છોડોમાં પણ પૂછાય છે મિત્રો.
તો પીતાંબર એટલે કે પીળું રેશમી વસ્ત્ર, પછડી એટલે ઓઢવાની જાડી ચાદર, છુવા એટલે સુગંધી તેલ, ચંદન એટલે એક જાતનું સુગંધી લાકડું, સુખડ જેને કહેવાય, શશિયર એટલે ચંદ્ર, હેમ એટલે સોનું, કનક, સુવર્ણ ત્રણ અર્થ થાય છે મિત્રો અહીં આપેલા જ છે બરાબર. અને યાદ રાખવાના બે કરતાં વધારે અર્થ જ્યારે પૂછાય ત્યારે આપણે આ લખી શકીએ. હળધર એટલે બલરામ, હળને ધારણ કરનાર. નિરખવું એટલે ધ્યાનથી જોવું. આણ એટલે આક્ષેપ, અહીં વાહલ છે બરાબર, ઓળખ છે. વિરુદ્ધાર્થી શબ્દોમાં આપેલું છે મિત્રો, મોહનું થાય છે નિર્મોહ, રૂપનું થાય છે કુરૂપ અથવા કદરૂપ પણ થઈ શકે હશે, શુભ એટલે અશુભ. તળપદા શબ્દોમાં અહીં આપેલું છે, વીણ એટલે કે વીના, સમય એટલે સમયે, ધર્યો એટલે ધારણ કર્યો, જડિંગ એટલે જડેલું, હૃદય એટલે હૃદયમાં. ચલો મિત્રો આપણે જોઈશું હવે સ્વાધ્યાય. મિત્રો તમને જણાવવાનું રહેશે કે હજી સુધી પણ જો તમે આ ચેનલ શિક્ષા ભારતીને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે તેને સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરો, શેર કરો અને કમેન્ટ પણ તમે કરી શકો છો. બેલ આઇકોનને પણ દબાવી દેજો જેથી કરીને તમને નવી નવી નોટિફિકેશન્સ મળતી રહે. મિત્રો આની સાથે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ નંબર પણ, વોટ્સએપ ગ્રુપનો જે નંબર છે તમને આપેલો છે, તમે તેમાં સંપર્ક કરી શકો છો, જોડાઈ શકો છો. મિત્રો આપણે હવે જોઈશું પહેલો પ્રશ્ન. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. ગોવાળમાં ગિરિધર કેવા શોભી રહ્યા છે? મિત્રો આપણને અહીંયા ચાર ઓપ્શન આપેલા છે, હળધર જેવા કે પછી સોનામાં જડેલા હીરા જેવા, તારામંડળમાં ચંદ્ર જેવા કે પછી ઉપરના બી અને સી બંને જેવા. આપણે કાવ્યમાં જોયું છે કે એક પંક્તિ આપેલી છે આપણને, જો આપણે તેને યાદ રાખી હશે, ધ્યાનથી જોઈ હશે, સાંભળી હશે તો તરત આપણને ખ્યાલ આવશે કે તારામંડળમાં જેમ શશિયર શોભે, હેમે જડિંગ હીરો. આ બંને ઓપ્શન આપેલા છે જે ડી છે. ઉપરના બી અને સી વા બંને ઓપ્શન આવશે, એટલે કે સોનામાં જડેલા હીરા જેવા અને તારામંડળમાં ચંદ્ર જેવા છે. બીજું આપણે જોઈશું મિત્રો, હરિહળધરનો વીરો એટલે પહેલું છે ખેડૂતોનો ભાઈ બળદેવજીના ભાઈ, બીજું, ત્રીજું છે હળધારણ કરનારમાં હીરો અને ચોથું છે હરિએ વીરની માફક હળધારણ કર્યું છે તે. તો મિત્રો અહીંયા આવશે ઓપ્શનમાં સી, બળદેવજીના ભાઈ. મિત્રો આપણે ત્રીજું જોઈશું, ભગવાન શ્રી કૃષ્ણએ લાલ રંગના વસ્ત્રો પહેર્યા છે કે હાથમાં મોરપીઠ ધારણ કર્યું છે કે પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે કે કાનમાં કુંડળ પહેર્યું નથી? અહીંયા આવશે ભગવાન શ્રી કૃષ્ણએ પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે. ચોથું છે મિત્રો, શ્રી કૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા, વાક્ય પૂરું કરીશું એટલે આપણને ખબર પડશે તરત જ કે પહેલું જે ઓપ્શન છે, દુઃખી દુઃખી થાય છે, ભાવમુક્ત બની જાય છે, કલ્પાંત કરે છે કે પછી હરક પામી રહ્યા છે. મિત્રો અહીંયા આવશે હરક પામી રહ્યા છે. મિત્રો આપણે હવે જોઈશું નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો. નરસિંહ મહેતા હરખી રહ્યા છે કારણ કે, નરસિંહ મહેતાના હૃદયમાં, જવાબમાં આવશે નરસિંહ મહેતાના હૃદયમાં વાલાજીનું રૂપ વસી ગયું છે, શ્રી કૃષ્ણે એમને વાલથી આલિંગન દીધું અને તેઓ તન મનથી કૃષ્ણના મુખ પર વારી ગયા. કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે, આથી નરસિંહ મહેતા વાલાજીની શોભાને સતત નિરખીને હરખાય છે. બીજો પ્રશ્ન છે, કાવ્યના આધારે સાંજ સમયનું દ્રશ્ય આલેખો. તો એમાં આવશે મિત્રો, સાંજને સમયે કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે. કૃષ્ણની આગળ ગોધણ અને પાછળ સાજન એટલે કે ગોવાળોનું વૃંદ છે. શ્રી કૃષ્ણે મસ્તક પર મોર મુકુટ ધારણ કર્યો છે અને કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીતાંબર અને ફૂલી પછડી પહેર્યા છે. આ પછેડી ચુવાચંદનની સુગંધથી મહેકે છે. ચલો મિત્રો હવે આપણે જે વિસ્તારપૂર્વક જે પ્રશ્ન છે તે આપણે જોઈશું. નીચેના પ્રશ્નના સાત આઠ લીટીમાં ઉત્તર લખો. મિત્રો અહીંયા હું તમને એક ટિપ્સ આપવાની છું, ખૂબ જ તે આઈએમપી છે બરાબર, તે ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તેને આપણે તમારે ધ્યાનમાં રાખવી પડશે અને તેને લખવી પણ પડશે, બોર્ડમાં તમને ખૂબ કામ લાગશે. પહેલો પ્રશ્ન છે, કૃષ્ણરૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે? તો મિત્રો અહીંયા આવશે પ્રશ્નના જવાબમાં બે ત્રણ વાક્યમાં કે પ્રસ્તુત પ્રશ્નને કાવ્ય સાંજ સમયે સાંભળ્યો
પદ કાવ્યમાંથી લેવામાં આવ્યું છે, જેનો સાહિત્ય પ્રકાર ભક્તિપદ છે. તેના રચયિતા ભક્ત આદિકવિ શ્રી નરસિંહ મહેતા છે. ત્યાર પછી આપણે જવાબ લખવાની શરૂઆત કરીશું. આ પહેલો પેરેગ્રાફ, બીજા પેરેગ્રાફમાં તેનો જવાબ આવશે. સાંજને સમયે વૃંદાવનથી આવતા શ્રીકૃષ્ણનું રૂપ મનને મોહ પમાડનારું છે. કૃષ્ણે મસ્તક પર મોરમુકુટ ધારણ કર્યો છે. એમના કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીતાંબર અને ફૂલની પછડી પહેર્યા છે. ફૂલની પછડી ચુવાચંદનની સુગંધથી મહેકે છે, જેમ તારામંડળમાં શશિયર એટલે કે ચંદ્ર શોભે. સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે એમ ગુવાળોના વૃંદની વચ્ચે ગીરધર શોભી રહ્યા છે. કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે. એમને મળવા તેમનું મન વેગથી દોડ્યું. કૃષ્ણે એમને વાલથી આલિંગન દીધું અને એમનું મન કૃષ્ણના મુખ સૌંદર્ય પર વારી ગયું. આથી કવિ કહે છે કે કૃષ્ણનું રૂપ મહાશુભકારી એટલે કે કલ્યાણકારી છે. મિત્રો, બીજો પ્રશ્ન આવશે, કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે? ખૂબ જ સહેલો છે મિત્રો. અહીંયા પણ તમે જે બે પંક્તિ મેં તમને, બે વાક્ય જે તમને આગળ લખવાનું કહ્યું હતું, એ તમે લખી શકો છો. કેમ? તો એ આવશે માત્ર વિસ્તારપૂર્વકના જ જવાબમાં. ઠીક છે, તો એ લખી દેવાનું. પ્રસ્તુત પ્રશ્નને કાવ્ય સાંજ સમયે શામળિયો પદ કાવ્યમાંથી લેવામાં આવ્યું છે, જેનો સાહિત્ય પ્રકાર ભક્તિપદ છે, જેના રચયિતા ભક્ત આદિકવિ નરસિંહ મહેતા છે. જવાબમાં આવશે મિત્રો, સાંજને સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણે મસ્તક પર મોરમુકુટ ધારણ કર્યો છે. એમના કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીતાંબર અને ફૂલની પછડી પહેર્યા છે. ફૂલની પછેડી ચુવાચંદનની સુગંધથી મહેકે છે, જેમ તારામંડળમાં ચંદ્ર શોભે. સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે એમ ગુવાળોના વૃંદની વચ્ચે ગીરધર શોભી રહ્યા છે. શ્રીકૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે, એટલે કે કવિના મનમાં શ્રીકૃષ્ણ મોહ ઉપજાવે છે. મિત્રો, તમને જણાવી દઉં કે જે પહેલો પ્રશ્ન છે, વિસ્તારપૂર્વકમાં કૃષ્ણરૂપ મહાશુભકારી એમ કવિ શા માટે કહે છે, મોટે ભાગે પૂછાય છે, એટલે તેને તમારે તૈયાર કરી દેવાનો રહેશે. ઠીક છે મિત્રો, તો અહીંયા આપણો આ જે સ્વાધ્યાય છે એ પૂરો થાય છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.